નમસ્કાર સમાચાર સાથે હું છું હિના પેલા વાત કરવી છે જીતો ઇન્ડિયા ફાઈનલ જંગ વિશે સમાચાર મળી રહ્યા છે કે વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા આવશે પીએમ મોદી ઓગણીસ નવેમ્બરે બપોરે અમદાવાદ આવશે પીએમ મોદી સ્ટેડિયમમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ નિહાળશે મેચ જોયા બાદ રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે પીએમ મોદી તેવી વિગતો મળી રહી છે એ પણ જણાવી દઈએ કે વીસ નવેમ્બરે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન પીએમ મોદી જવાના છે અને આ મેચ નિહાળવા માટે આ ફાઇનલની જંગ નિહાળવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ અને ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આ આમંત્રણ અપાયું છે અને વડાપ્રધાનની સાથે સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત પણ

સ્ટેડિયમમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ નિહાળશે અને જે સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે જ ટીમ ઇન્ડિયા અમદાવાદ આવી પહોંચી છે અને હવે ટીમ ઇન્ડિયા ફાઇનલ માટે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે ત્યારે આ કાર્યક્રમ કે જેમાં ઓગણીસ નવેમ્બરે તેઓ મેચ નિહાળવાના છે અને સાથે રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ કરશે વીસ નવેમ્બરે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન જશે પીએમ મોદી તેવી વિગત મળી રહી છે એ સિવાય આ ફાઈનલની જંગ છે છે લોકોમાં પણ ઉત્સાહ છે ત્યારે સાથે સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ અને ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાની વિગત છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આમંત્રણ અપાયું છે વડાપ્રધાનની સાથે સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળી શકે છે તેવી વિગત મળી રહી છે 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 તો જંગ આ મેચ પર સૌ કોઈની નજર છે ત્યારે ખેલાડીઓમાં ખૂબ ઉત્સાહ છે જ્યારે ખેલાડીઓ સેમિફાઈનલમાં જીત હાંસલ કરી છે ત્યારે વડાપ્રધાન પણ સ્ટેડિયમમાં હાજર રહેશે અને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે

ત્યારે વધુ પ્રેક્ષકો મેચ જોવા આવશે પણ વિગતો ગઈકાલના છે કે જ્યારે ટીમ ઇન્ડિયા આવી પહોંચી હતી લોકોમાં પણ જે લોકોની ભીડ ટીમ ઇન્ડિયાને જોવા માટે ઉત્સાહિત હતી તે લોકો પણ તેમના નામની બૂમો પાડી રહ્યા હતા એટલે કે લોકોમાં ઉત્સાહ ખો ભાઈ જોવા મળી રહ્યો છે આઈસીસી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલનો મહા મુકાબલો હોટલ ઉદ્યોગ માટે ફાયદો લઈને આવ્યો છે જી હા ક્રિકેટ વિશ્વકપ ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે મેચ પહેલા અમદાવાદની હોટલના ભાડામાં ધરખમ વધારો નોંધાયો છે આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં ભારતની ફાઇનલમાં એન્ટ્રી થતાની સાથે જ અમદાવાદની હોટલોના ભાડામાં રાતોરાત ધરખમ વધારો થયો છે આપને જણાવી દઈએ કે જે હોટલનું એક રૂમ એક રાત માટે રૂપિયા પાંચ હજારમાં મળતો હતો તે હોટલના ભાડાનો ભાવ હાલ રૂપિયા પચાસ હજારની પાર પહોંચ્યો છે એટલું જ નહીં કેટલીક હોટલનો રેટ તો રૂપિયા એક લાખ થયો છે સ્થિતિ એવી છે કે અનેક હોટલોએ તો અઢાર નવેમ્બરનું બુકિંગ જ લેવાનું બંધ કરી દીધું તો બીજી તરફ ભારત અને પાકિસ્તાન મેચના ખરાબ અનુભવના કારણે હોટલ મેનેજમેન્ટે પોલિસી બદલી છે અને ફાઇનલ મેચમાં હોટલ્સે નોન રિફંડેબલ બુકિંગ શરૂ કર્યું છે સો ટકા પેમેન્ટ સાથે હોટલ બુક કરી રહી છે તમામ જે લોકો છે ભારત પાકિસ્તાન મેચમાં ટિકિટ ન મળતા કેટલીક હોટલના બુકિંગ કેન્સલ થયા હતા જેથી રૂમ ખાલી રહેતા હોટલના માલિકોને ઘણું નુકસાન થયું હતું

હાઈ છે ત્યારે વડાપ્રધાન ખુદ મેચ નિહાળશે તેવી વિગત મળી રહી છે અને તેમની સાથે સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ જોડાવાના હોવાની વિગત સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે કિંજલ જે રીતે સેમિફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી છે ત્યારે તેમનો જોશ અને ઉત્સાહ થાય છે આ જોશ અને ઉત્સાહ માં પણ બરકરાર રહે અને એમનો ઉત્સાહ વધે તે માટે પીએમ મોદી હાજરી આપી શકે છે શું વિગત બિલકુલ અત્યારે કહી શકાય કે જો કોઈ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમને પૂછશે હાઉ ધ જોશ તો હાઈ સરવાળો જે જવાબ છે તે મળશે જે રીતની સેમી ફાઈનલની અંદર જીત થઈ છે અને ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ એટલે પણ છે કે કે ફાઈનલ ભારતમાં તો રમાઈ રહી છે પરંતુ ભારતમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ છે તે યોજાઈ રહી છે જેને લઈને રોમાંચ તમામ જગ્યાએ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય વર્તુળો પણ ત્યાંથી બાકાત નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ મેચ છે નિહાળવા આવવાના છે માની શકાય

આ જે મેચ છે તે મેચનો નજારો નિહાળશે તેની સાથે જ વાત કરવામાં આવે જો વડાપ્રધાન ભારતના વડાપ્રધાનની તો નરેન્દ્ર મોદી મેચ પતાયા બાદ રાત્રિ રોકાણ છે તે રાજભવન ખાતે કરશે અને ત્યારબાદ રાજસ્થાન કેમ્પેન માટે ચૂંટણી પ્રચાર માટે રવાના થવાના છે પરંતુ જો ક્રિકેટની વાત કરવામાં આવે તો ક્રિકેટને લઈને જેમ તમામ લોકોમાં ઉત્સાહ છે તેમ રાજકીય વર્તુળોમાં પણ એક અલગ ઉત્સાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મેચ નિહાળવાના છે તેની સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે મંત્રીમંડળના મહદઅંશે જે નેતાઓ છે તે અહીંયા આવવાના છે ફિલ્મ હસ્તીઓ આવવાની છે દિગ્ગજ લોકો અહીંયા આવવાના છે રાજકીય આલમની વાત કરવામાં આવે તો અનેક પ્રોટોકોલ પ્રમાણે વીવીઆઈપી પ્રોટોકોલ પ્રમાણે અત્યાર સુધીમાં અઢારથી વધુ જે કન્ફર્મેશન છે રાજકીય તે આવી ચૂક્યા છે અને તમામ લોકો જે મેચ છે મેચને નિહાળવાના છે અને એક કહી શકાય કે ખૂબ જ એક્સાઇટમેન્ટ વાળી જે મોમેન્ટ છે તે ઓગણીસ તારીખે બનવા જઈ રહી છે ત્યાં ખુદ ભારતના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહી અને જે ટીમ છે ટીમનો જુસ્સો વધારશે